માણાવદર ગૌધામની મુલાકાત લેતા સંતો હિતેન શેઠનું સંતો દ્વારા સન્માન કરાયું ગીર ગાયોનું કરતું માણાવદર તાલુકાનું એકમાત્ર કેન્દ્ર માણાવદરનું અનસુયા ગૌધામ સેવા ક્ષેત્રે જે નિસ્વાર્થ ભાવે આગળ વધી રહ્યું છે તે જોઈને ગુજરાતના સંતો ઘણા પ્રભાવિત થઈ રહ્યા છે અને આ કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા છે આ કેન્દ્રમાં શરૂઆતમાં ચાલીસ ગીર ગાયો હતી જેની સંખ્યા હાલ એકસો છપ્પનની થઈ છે વિશેષ તો એ છે કે આ વિસ્તારમાં રખડતી રેઢિયાળ ગાયો માટે સ્વખર્ચ હિતેનભાઈ શેઠ અને મેઘનાબેન શેઠે અલગથી ખાનગી જગ્યા રાખી તેની સેવા બે ડૉક્ટરોની સતત દેખભાળથી થાય છે સંતો મહંતો આ અનસુયા ગૌધામની મુલાકાતે આવી રહ્યા છે અને મુંબઈમાં કારોબાર છોડી ગાયોની કાજે માણાવદર આવી વસેલા હિતેનભાઈ તથા મેઘનાબેન શેઠે પોતાનું જીવન કૃતાર્થ કરવા ગાયોની સેવા પાછળ નાની ઉંમરમાં જ જિંદગી ગાળવાનું શરૂ કર્યું છે અનસુયા ગૌધામની કીર્તિના કળશ ગુજરાતના સંતો મહંતો માટે ઢોળાતા આજરોજ રોજ બીએપીએસ સ્વામિનારાયણ અક્ષર મંદિર ગોંડલના સંતો પૂજ્ય અરુણી ભગત તથા સ્વામી અમૃત તિલક આ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને મુંબઈની કમાણી માણાવદરના આ ગૌધામ પાછળ વાપરવા બદલ હિતેન શેઠનું જાહેરમાં સન્માન કરાયું હતું તેના પ્રતિભાવમાં હિતેનભાઈએ પણ બંને સંતોના સન્માન કરી પોતે વધારે ગાયોની સેવા કરી જીવન વિતાવે એવા આશીર્વાદ માગતા સંતોએ આશીર્વાદ આપ્યા હતા આ ગૌતમ તરફથી દરેક ગરીબોને રોજ છાશ દૂધ મફત આપવામાં આવે છે એ પણ એક સેવા જ ગણાય આ સેવામાં માતૃશ્રી અનસુયાબેન શેઠ તથા ધર્મપત્ની મેઘનાબેન શેઠનો ફાળો મહત્ત્વનો ગણાય છે આમ માણાવદર અનસુયા ગોધામની મુલાકાત લેતા સંતો મહંતો સેવાભાવી હિતેન શેઠનું સંતો દ્વારા કરાયું હતું સન્માન